બસ રેડી છો. શ્રીરામચંદ્રમ શરણમ પ્રબદ્ધે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્વજમ વાનરયુત મુખ્યમ શ્રીરામદૂતમ ચરણમ પ્રબદ્ધે રામચંદ્ર ભગવાન કી જય. હલો હલો, હોળી ઉત્સવ અને વસવારી ગામ ગાબાણી ફાર્મ અને આવતીકાલે બધાને પાછી જાહેર રજા. સહપરિવાર સાથે આવેલા તમામ નાના મોટા વડીલો બાળકો માતાઓ રામદરબાર સંકીર્તન વતી બધાનો ભાવથી આવકારીએ છીએ. સૌ પ્રથમ ધૂનથી શરૂઆત કરી, પછી હનુમાન ચાલીસા બોલી. માતાઓ બહેનોની હાજરી છે, એકાદા બે કીર્તન સંભળાવી, પછી જેને જ્યારે જવું હોય ત્યારે છૂટ, જ્યાં સુધી બેસવું હોય એ પણ છૂટ, કોઈને કોઈ પણ જાતનું બંધન નહીં. અહીંયા પછી મોડે સુધી જ્યાં સુધી બધાનો રાજી હોશે ત્યાં સુધી ભાવથી ભજન કરશું. એટલે સૌ પ્રથમ ધૂનથી શરૂઆત કરી. જે કાંઈ કામમાં હોય એ વાંધો નહીં, પણ બાકીના બધા પોતપોતાનું સ્થાન લઈ લે. નીચે અનુકૂળ હોય નીચે, ખાટલે અનુકૂળ હોય ખાટલે, ખુરશી અનુકૂળ હોય ખુરશી, અને હિંચકે બધી છૂટ. કોઈ બંધન નહીં કે અહીંયા આમ જ બેહવું પડે, આમ ન બેહાય એવું કઈ નહીં. એટલે બહેનોની હાજરી છે એટલે ધૂન પણ એવી છે. પહેલી વાર લગભગ ગાવાની આવશે, તમે બધા સાંભળશો પહેલી વાર. અને એવી ધૂનથી શરૂઆત કરીએ, બધા ભાવથી તાળી પાડીને સાથે બોલાવજો. આસમાં અમર બની જા, ભારતની નારીઓ સમા
જોરદાર તાળીઓથી બતાવી લો બધા ત્રણ ઉસ્તાદ અશ્વિન બાબુ, બ્રિજેશ અને આપણે ભાવદેવ. વાહ, એટલે આજ તો રિધમ નહીં થાય, કઈક નવું થાય. પણ કોઈ એક સાના માના હૈયા નો રહેવો, એનું ધ્યાન રાખવાનું, અને બાધ્ય નહીં એને ધ્યાન રાખવાનું. ભારત ના નારી શક્તિ સીતાજી કહેવાણા, ભારત ના નારી શક્તિ સીતાજી કહેવાણા, ચૌદ વર્ષ એણે વન માં વિતાવ્યા, ચૌદ વર્ષ એણે વન માં વિતાવ્યા, ધરતીની ગોદ માં સમા. આપણે અત્યારે અહીંયા ફાર્મમાં થોડાક મચ્છર કરડે છે, તા છોકરાને ઓડોમોસ લગાડી દે, ધુમાડા વાળું તગારું ફેરવે, પાલવલ એક ધારામાં હેંકેલો કરીએ, એને એકનો એક જ દીકરો હતો. સાધુ આવ્યા, એમ કીધું કે હું કાંઈ બીજું જમતો નથી, હું તો માંસનું ભોજન કરું. કસાઈ વાળેથી લેવા તો એવું નહીં, ઢોરનું નહીં, જાનવરનું નહીં, મનુષ્યનું માંસ જમવું. નજર ગઈ ચેલૈયા ઉપર, એકના એક દીકરાને પરણેલા કપડા પહેર્યા બે જણાએ,
મસ્તક ને ખાંડણિયામાં નાખીને ખાંડ્યો, ઈ ચંગાવતી એ ઈ માથાનું માંસ ને રાંધ્યું, ઈ પછી ભોજન તૈયાર કરીને સાધુ ને જમાડ્યા, ઈ ઘટના કેવી ઘટી છે! આપણે એક મચ્છર કરડે છોકરાને, હું ક્યારનો જોઉં છું? છોકરાને મચ્છર ન કરવું જોઈએ, આપણને ભલે કરે, આટલી લાગણી આપણને હોવી જ જોઈએ, છે જ. પણ એ ચેલીઓ ખાંડીને ખવડાવી દીધો, એ ચંગાવતી કેવા છે! ભારતના નારી એવી ગંગા સતી કેવા, ભારતના નારી સતી ગંગાવતી કેવા, ભારતના નારી ગંગા સતી કેવા, ભારતના નારી ગંગા સતી કેવા, પાનબાઈ સાથે બેસી ભજન કર્યા કેવા, પાનબાઈ સાથે બેસી ભજન કર્યા એવા, પાનબાઈ સાથે રાખી ભજન કર્યા એવા, ભવ સાગર કરી જા ભારતની નારીઓ, ભવ સાગર કરી જા ભારતની નારીઓ, ઇતિહાસમાં અમર અંધારા ના હોય એવા ગુરુ ધોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધારા ના હોય એવા ગુરુ ધોતી લેજો, પેલા કાગડાએ કોયલ નો સંગ કર્યો, પેલા કાગડાએ કોયલ નો સંગ કર્યો, પેલા કાગડાએ કોયલ નો સંગ કર્યો, કાગડાએ કોયલ નો સંગ કર્યો, નુગરાએ સાધુ નો સંગ કર્યો, નુગરાએ સાધુ નો સંગ કર્યો, માનુગરો સંત બની જાય એવા ગુરુ ગોતી લેજો, માનુગરો તો સંત બની જાય એવા ગુરુ ગોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધારા ના હોય એવા ગુરુ ગોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધારા ના હોય એવા ગુરુ ગોતી લેજો, બેને ખૂબ જાય સતી નો સંગ કર્યો, પેલી ખૂબ જાય સતી નો સંગ કર્યો, પેલી ખૂબ જાય સતી નો સંગ કર્યો, પેલી ખૂબ જાય આકડી બહેનો માટે છો, કોની હારે બેહું, કેવી કેવી વાતો કરવી,
તો આટલી વાર લાગે, આટલી જ વાર લાગે. પછી કોઈ પૂછે, પૂછ્યું તો કે હમણાં જ બેઠા હતા, એટક આવી ગયો. ગંગા સતીએ તો કેટલા વર્ષ પહેલા ગણતરી કરી નાખી, 21,600 કાળ. એટલે બહેનો માટેની કડી છે. સતીનો સંગ કર્યો ખૂબ જાય, પણ કોની આરે બેહવું, કેવી કેવી વાતો કરવી, કેટલી કેટલી સડામણી કરે એ આપણે સ્વીકારવી, અને ઘરની અંદર આવીને એનું કેવી રીતે પાલન કરવું. બાકી દુનિયા તો વાહ વાહ કરવા, વાહ 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 વાહ, પણ આપણે ધ્યાન રાખવાનું. કારણ ઓલી ખૂબ જાય સતીનો સંગ કર્યો, ઓલી ખૂબ જાય સતીનો સંગ કર્યો, ઓલી ખૂબ જાય સતીનો સંગ કર્યો, હે માં ખૂબ જા સતી બની જાય એવા ગુરુ ગોતી લેજો, ઓલી ખૂબ જા તો સતી બની જાય એવા ગુરુ ગોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધાર ના હોય એવા ગુરુ ગોતી લેજો. નદી તો સાગર બની જાય એવા ગુરુ ગોતી લેજો, નદી તો સાગર બની જાય એવા ગુરુ ગોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધારા ના હોય એવા ગુરુ ગોતી લેજો, સૂરજ ઉગ્યા પછી અંધારા ના હોય એવા ગુરુ ગોતી લેજો, હે ગુરુ પ્રતાપે નિજાનંદ બોલ્યા, ગુરુ પ્રતાપે નિજાનંદ, ગુરુ પ્રતાપે નિજાનંદ બોલ્યા, ગુરુ પ્રતાપે નિજાનંદ બોલ્યા, ભયમ ભવ સાગર તરી જાય એવા ગુરુ ગોતી લેજો, ભવા ભવ સાગર તરી જાય એવા ગુરુ ગોતી લેજો, ગુરુ દુજા પછી અંધાર ના હોય એવા ગુરુ ગોતી લેજો, ગુરુ દુજા પછી અંધાર ના હોય એવા ગુરુ ગોતી લેજો. રામાયણ સાંભળી ગીતા સાંભળી, રામાયણ સાંભળી ગીતા સાંભળી ને ભાગવત સાંભળ્યું નહીં, કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં, કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં. રામાયણ સાંભળી ગીતા સાંભળી, રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત ના ના
ભાઈ જમાડ્યા. આપણે પાત્રી નો માવો તમાકુ બીડી કઈક વ્યસન તો હોય જ, એટલે વેવાય ને બે હાથ જોડીને વિનંતી કરીએ, તમારા પરિવારમાં કોઈ આવું વ્યસન હોય કોઈ નહીં, ઓહો હો હો, તો હવે ઈ તમારું પાછું ભરતભાઈ બાજુ જાય, કેમ કે ન્યા તો બે ખાય છે ઈ તો મને ખબર છે, બરાબર ને? આવા વેવાય હોય તો ફરજ પડે છે કે વેવાય નો ખાતા હોય એના ખાનદાનમાં કોઈ નો ખાતા હોય. અમારે કોઈ નથી ખાતું વેવાય, 52 જણા છે ગંગા સતી, 52 ભજન લખાય એમ, 52 જણાનો પરિવાર છે, કોઈ તમાકુ નથી ખાતું. હું તો ઈ વિચાર કરું કોક શરૂ કરે, અને અમારે વેવાય કેવી તકલીફ છે. અમે 2 વર્ષ પહેલા દાદાનું જીવતા જગત્યું કર્યું, મારા દાદાનું, હવે એ જાતા નથી, મારે ઓણ હરાદ આવશે, એટલે હું મારે એ વિચાર કરો તો મરી ગયા એનું તો હરાદ આપણે નાખીએ જીવતાનું. એટલે મેં એવું આયોજન કર્યું છે કે જો ભાદરવો આવે તો હરાદ તો કરવું જ, એટલે આવી મંડળી બોલાવી ભજન કરાવ્યા, આવી મંડળી બોલાવી કીર્તન કરાવ્યા, પણ તારી મારી મેલી નહીં કનૈયા તારા ભક્તો ના તિલકતાણિયા રે મારા રામ ના રે, તિલકતાણિયા રે મારા રામ ના રે, તિલકતાણિયા રે ઘનશ્યામ ના રે, તિલકતાણિયા
લખો. ઘડીક છંદ દોહા બોલીએ, આમાં હોય આ બધું વાતાવરણ બનાવવાનું હોય. પેવરા વેહવાળ વસેટીઓ સીંધે, પછી જાણે, જાણ્યા પછી એમ તો જોવા જાય, જોવા ગયા પછી અડધું પોણું ગમે, પછી કોઈ સમજાવે માણા બહુ સારા તો આગળ હાલીએ. એમ આ બધું હળું હળું બંધારણ થાય. એમ કે આમાં શું છે, હવે કઈ નક્કી નથી, સ્ટેજ એવું બંધારણ વાળું થયું છે, અને જેટલું ગાય છે બધાને ગમતું હોય એવું પણ લાગે છે, અને ન ગમતું હોય તો ઘડીક સાંભળ્યા વગર છૂટતો નથી. એટલે એવો પ્રયત્ન અમારો રહેશે બધાને રાજી કરવાના. બે ત્રણ દુહા લઈ લઈ પછી હનુમાન ચાલીસા કરી છે, પછી જવાનું છે સંતવાણી બાજુ. એટલે એ વખતે મેં હાથ અડધ વધશું કદાચ, એમાં કઈ વાંધો નહીં. એટલે એવો રાવણ સરીખો રાજ્યોની પ્રગટ મેરુતમા, હાલાજી તારા હાલાજી તારા એ હાલા તારા હાથ વખાણું, હે પતિ તારા પાવડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું, હે પતિ તારા પાવડા વખાણું. વતનને પાળવાઈ વિકટ જીવન માવસે, વન માવસે હે ત્યાગી ચૂકો વૈ ભવતણા સીતાની સાથમાં, સાથમાં અમદે જનીએ આર્યન મણી અમર દે રાજમાં ભાઈ અમર દે વસ્ત્રને ધર્યું, જોગ માયા જીભ કચડી સીધાયા સર્ગ ગામમાં. કેવી ઘટના ઘટી! આવી જ રીતે હોળી ધૂળેટી હતી, હોળીનો જ પ્રસંગ, આખું ગામ રંગે રમતું હતું. એભલવાળાને એમ થયું કે મારે રંગે રમવું છે. પોતાના જ ઘરની અંદર, પોતાના જ રૂમની અંદર, પોતાના જ પત્ની ઉપર ખાલી પાણીના ચાર પાંચ છાંટા ઉડાડ્યા. એ ભૂલવાળાને પત્ની કીધું કે હા થમી જાઓ. એ ભૂલવાળા કે કા, 6 મહિનાનું બાળક ઘોડિયામાં જાગે છે, તમારાથી મશ્કરી નો કરાય મારી. મશ્કરી તો થઈ ગઈ, એના માટેનો આ દુહો છે.
ખાલી 6 મહિના નું બાળક હતું, પોતાના માતા પિતા ને આવી મશ્કરી કરતું જોઈ ગયું, પગ થી ગોદડી ઊંચી કરી મોઢા ઉપર ઢાંકીને અવળું ફરી ગયું. આવું દ્રશ્ય એભલવાળાના પત્ની જોઈ ગયા અને એભલવાળાને કીધું કે હવે મારે 1 મિનિટ જીવાય નહીં. અને ન્યાને ન્યા જીભ કચડીને પ્રાણ દઈ દીધા. અને ઈ 6 મહિનાનો બાળક મોટો થઈને વીર છાપરાજ વાળો બને, એના માટે દુહો લખાય કે Thank you.
चरण सरोज रज निज मन मुकुर सुदा बरनहु रघुवर बिमल जसु जो दायक फल चा बुद्धि विद्या दे अजनी ना जाया हनुमान के समरो आ
શરૂ કરીએ ભાસ્કર ભાસ્કર ના બાબલો મંજીરા વગાડે જોરદાર તાળી થી વધાવી ભલે બતાલ વગાડે છે તાલ નથી વગાડતો તાલમાં અને તોય અહીંયા બેહવું નહીં બહુ અઘરું છું રૂવાડા ઉભા થઈ જાય ઠંડી હોય ને તો પરસો વળી જાય અને ઉનાળો હોય ને તો ટાઈટ સડી જાય એટલે આ બહુ અઘરું નથી ને બેઠા બેઠા તો એમ થાય આવું ઈજી છે પણ ભાવથી બહેનોએ બધા તાળી પાડી અને ધૂન ઝીલવાની છે પછી તમે તારે એમના બેજો રાખો
યાદ આપો. Thank you.
બાબા કોઈ દાશો ના એવાને આને હલો 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 બે જણાઓ
પાર્વતીપતિ હર હર મહાદેવ.